ભારત શિક્ષણ અને જ્ઞાનની તપોભૂમિ રહ્યું છે પૂર્ણવિરામ આપણે શિક્ષણને પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત નથી રાખ્યું પરંતુ તેને જીવનના એક સમગ્ર અનુભવના રૂપે જોયું છે પૂર્ણવિરામ આપણા દેશની મહાન વિભૂતિઓનો પણ શિક્ષણ સાથે ગાઢ નાતો રહ્યો છે પૂર્ણવિરામ પંડિત મદન મોહન માલવીયજીએ જ્યાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી તો મહાત્મા ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી પૂર્ણવિરામ આપણા આણંદમાં એક બહુ સરસ જગ્યા છે વલ્લભ વિદ્યાનગર પૂર્ણવિરામ સરદાર પટેલના આગ્રહથી તેમના બે સહયોગીઓ ભાઈ કાકા અને ભીખાભાઈએ યુવાનો માટે શિક્ષણ કેન્દ્રોની સ્થાપના કરી પૂર્ણ વિરામ તેમણે અનેક શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરાવ્યું અને ઉચ્ચ શિક્ષણ માટે લોકોને પ્રેરિત કર્યા પેરેગ્રાફ આપણા દેશમાં જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે જે બીજાને મદદ કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે છે પૂર્ણવિરામ આ જાણીને વડાપ્રધાનશ્રીને અત્યંત આનંદ છે કે આ રીતના પ્રયાસો ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ખાસ કરીને આપણી અલગ અલગ આઈઆઈટીમાં સતત જોવા મળી રહ્યા છે પૂર્ણવિરામ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં પણ આ પ્રકારના પ્રેરક ઉદાહરણોની ખોટ નથી પેરેગ્રાફ પ્રકૃતિને પ્રેમ અને જીવ માત્ર માટે કરુણા એ આપણી સંસ્કૃતિ છે અને સહજ સ્વભાવ પણ છે આપણા આ સંસ્કારોની ઝલક હમણાં તાજેતરમાં જ જોવા મળી જ્યારે મધ્યપ્રદેશના વાઘ અભયારણ્યમાં એક વાઘણે દુનિયાને અલવિદા કરી દીધી પૂર્ણવિરામ એવું જ એક દૃશ્ય આપણને આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ જોવા મળ્યું આ પરેડમાં રાષ્ટ્રપતિના અંગરક્ષકોના ચાર્જર ઘોડા વિરાટે પોતાની આખરી પરેડમાં ભાગ લીધો પૂર્ણવિરામ જ્યારે એક નિષ્ઠ પ્રયાસ થાય છે ત્યાં સદભાવનાથી કામ થાય છે તો તેના પરિણામ પણ મળે છે પૂર્ણવિરામ તેનું એક સર્વોત્તમ ઉદાહરણ આસામથી સામે આવ્યું પૂર્ણવિરામ આસામનું નામ લેતા જ ત્યાંના બગીચા અને ઘણા બધા રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિચાર આવે છે પૂર્ણવિરામ ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો અને આધ્યાત્મિક શક્તિએ હંમેશા દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે પૂર્ણવિરામ ભારતીય સંસ્કૃતિ અમેરિકા કેનેડા દુબઈ સિંગાપુર અને જાપાનમાં ખૂબ લોકપ્રિય છે તો આ વાત આપને બહુ સામાન્ય લાગશે આપને કોઈ નવાઈ નહીં લાગે પરંતુ ભારતીય સંસ્કૃતિનું અમેરિકામાં પણ ભારે આકર્ષણ છે મેક્સિકોમાં ખાદીને પ્રોત્સાહન આપવાની વાત હોય કે પછી બ્રાઝિલમાં ભારતીય પરંપરાઓને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ મન કી બાતમાં આપણે અગાઉ આ વિષયો પર ચર્ચા કરી ચૂક્યા છીએ પૂર્ણવિરામ